વાડી તાલુકાના વટાર ગામે આવનારી ચૂંટણીને લઈને સુધારો કરવામાં આવી બેઠકને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે। તમામ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને 5 વર્ષની ટર્મ ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોય છે। હાલમાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરપંચ અને સભ્યોની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે પારડી તાલુકાનું વટાર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 બોર્ડની બેઠક અંગેનું જાહેરનામું ગામના એક રાજકારણી વ્યક્તિના ઇશારે બહાર પાડવામાં આવી રહ્યું છે, જેને લઈને ગ્રામજનો દ્વારા સખત વિરોધ જોવા મળી રહ્યો છે। આગામી ચૂંટણીમાં અનુલક્ષીને ગ્રામજનોએ આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ગામના 10 વોર્ડમાં કરેલા ફેરફાર રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે અને જો આ ફેરફારો રદ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા સહિત ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે। આગામી સરપંચની ચૂંટણી થનારી છે, જેમાં રાજ્ય આયોગનો 4/5/2000 રોજ એ લોકો સભ્યોની યાદી બહાર પાડી લેતી, એ યાદીને હમણાં એક અરજદાર શ્રી શું નામ છે નિમેશ ઠાકોરભાઈ પટેલ ડેપ્યુટી સરપંચના ભાઈ એમણે અરજી કરી અને બધી બદલી નાખેલ છે અને એ અમારી વિરુદ્ધ કરેલ છે અને એ ખરેખર જૂના પેલા હિસાબે આવી જોઈએ અને એમની મનમાની થયેલું અમને લાગી રહ્યું છે। હા, અમારા વટાર ગામની છે અને આ લોકોને અંધારામાં રહીને આ બધા કાર્ય કરવામાં આવે છે। રોટેશન પદ્ધતિનો વિરોધ અમને કશું નથી અને આમાં બી આ રોટેશન હિસાબ આપતો તો અમને કોઈ પણ જાતનો વાંધો નહીં હતો, પણ આ તો ફક્ત એક માણસની મરજીના આધારે બધો કારભાર થયેલો છે। બાકી રોટેશનના હિસાબ આપે તો એ સીટ વ્યવસ્થિત રીતે થાય એવું છે, હજુ બી એ લોકો કલેક્ટર કે કોઈ બી વ્યવસ્થિત એનું ઉપયોગ કરીને જો કરી શકશે તો ખરેખર ગામમાં વ્યવસ્થિત ચૂંટણી યોજાશે એવું અમને લાગી રહ્યું છે। માંગણી ના સંતોષાય તો અમે લોકો હાઈકોર્ટમાં જઈશ અને એનો ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે તૈયાર છીએ।